एवरीवन, वेलकम टू नोबल स्कूल्स यूट्यूब चैनल। धोरण 6 ना अंग्रेजीना 19મા લેક્ચરમાં આપણે યુનિટ 2 કમ્પ્લીટ થઈ ગયો। હવે આપણે યુનિટ 3 છે ઇન ફ્યુચર, એમાં 3 કાર્ડ છે આપણે આવે છે તેની ખાલી જગ્યા શીખવાની છે। જે આપો પહેલો કાર્ડ છે સાદો વર્તમાન કાર્ડ, બીજો કાર્ડ છે સાદો ભૂતકાળ અને ત્રીજો કાર્ડ છે સાદો ભવિષ્યકાળ। ભૂતકાળ અને ભવિષ્યકાળ તો તમને આવડે છે, આજે આપણે સાદો વર્તમાન કાળ છે શીખીશું। સાદા વર્તમાન કાળમાં જે ક્રિયાઓ રોજિંદા અથવા ટેવવશ થતી હોય તેને સાદા વર્તમાન કાળ કહેવામાં આવે છે, જેમાં જ્યારે કરતા આ યુ વી અને ધ્યેય હોય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ લેવામાં આવે છે, પરંતુ જ્યારે કરતા હી શી ઇટ હોય ત્યારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ લેવામાં આવે છે। જે કે તમને ક્વેશ્ચન 3 આપેલો છે તેમાં એક્ઝામ્પલ આપેલું છે કે મોહન ખાલી જગ્યા ટેનિસ એવરી ડે, મોહન એટલે છોકરો, છોકરા માટે હી વપરાય, તો હી સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે, પ્લે છે એનું એસ કે ઈએસ વાળું રૂપ છે પ્લેસ થાય। પછી ફર્સ્ટ છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે, ચિલ્ડ્રન એટલે કે બાળકો, બહુવચન છે એટલે બહુવચન હોય ત્યારે વી અથવા ધ્યેય વપરાય, તો તેની સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે ગો આવે। ફાધર ખાલી જગ્યા ન્યૂઝપેપર એવરી ડે, ફાધર એટલે પિતા, એના માટે હી વપરાય ને હીની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે તો રીડનું થશે રીડ્સ। રામજીભાઈ ખાલી જગ્યા અ બસ, રામજીભાઈ માટે હી વપરાય, હી સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ એટલે ડ્રાઈવનું ડ્રાઈવ્સ થશે। અ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ, પોસ્ટમેન માટે હી વપરાય, એની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે તો ડિલિવરનું ડિલિવર્સ થશે। ધ બોયઝ ખાલી જગ્યા ધ રૂપ એવરી ડે, ધ બોયઝ એટલે કે બહુવચન, બહુવચન સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે એટલે ક્લીનનું ક્લીન એમનેમ લખવામાં આવશે। હંસાબેન ખાલી જગ્યા ધ ક્લોથિસ, હંસાબેન એટલે કે સ્ત્રી, એના માટે શી વપરાય, સી સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ નું રૂપ એટલે વોશનું વોશિસ થઈ જશે। અકાઉ ખાલી જગ્યા મિલ્ક, અકાઉ એટલે ગાય, જેના માટે ઈટ વપરાય, ઈટની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ નું રૂપ એટલે ગીવનું ગીવ્સ થઈ જશે। ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન, સ્ટુડન્ટ્સ બહુવચન છે, એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે વિઝિટનું વિઝિટ થઈ જશે। મનુભાઈ ખાલી જગ્યા ધ બેલ, મનુભાઈ એટલે હી, હીની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ એટલે રિંગનું રિંગ્સ થઈ જશે। મધર ખાલી જગ્યા ફૂડ એવરી ડે, કુક, મધર એટલે શી, જેની સાથે એસ ઈએસ વાળું રૂપ આવે એટલે કુકનું કુક્સ એવું થઈ જશે। આ હતો સાદો વર્તમાન કાળ। મિત્રો યાદ રાખજો કે સાદો વર્તમાન કાળમાં જ્યારે પણ કરતા આઈ યુ વી અને ધ્યેય હોય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ લેવામાં આવે છે, જ્યારે પણ કરતા એસ કે ઈએસ હોય ત્યારે તેની સાથે હી સી ઈટ હોય તેની સાથે એસ કે ઈએસ વાળું રૂપ લેવામાં આવે છે। સાદો વર્તમાન કાળ છે એમાં ટુ હેવના ક્રિયાપદો આઈ યુ વી ધ્યેય સાથે હેવ આવે છે અને હી શી ઈટ સાથે હેસ આવે છે, જ્યારે ભૂતકાળ હોય ત્યારે હેવ અને હેસનું હેડ થઈ જાય છે, જ્યારે હી શી ઈટ હોય ત્યારે ડઝનો ઉપયોગ થાય છે અને ડઝ નીકળે છે તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે, અને કરતા આઈ યુ વી ધ્યેય હોય ત્યારે ડુનો ઉપયોગ થાય છે અને ડુ નીકળે છે ત્યારે પણ ક્રિયાપદનું મૂળરૂપ લેવામાં આવે છે। એના પછી આપણે જે ક્વેશ્ચન 4 છે, સેકન્ડ કાર્ડ છે આપણો, એ છે કે સાદો ભૂતકાળ જેમાં તમારી ક્રિયાપદના ભૂતકાળના રૂપો લખવાના હોય છે, તો કેચનું કોટ, પહેલી ખાલી જગ્યામાં વોશનું વોશ્ડ, બીજી ખાલી જગ્યામાં કમનું કેમ, ત્રીજી ખાલી જગ્યામાં ફ્લાયનું ફ્લ્યુ, ચોથી ખાલી જગ્યામાં ડ્રોનું ડ્રીવ, પાંચમી ખાલી જગ્યામાં ઈટનું એટ, છઠ્ઠી ખાલી જગ્યામાં ગોનું વેટ, સાતમી ખાલી જગ્યામાં રિંગનું રેન્ક અને આઠમી ખાલી જગ્યામાં લાઇકનું લાઇકડ થાય છે, એટલે ખાલી જગ્યા બનશે। ફોર્થનું એક્ઝામ્પલ, દીપક કોટ ધ બોલ, મીરાબેન વોશ ધ ક્લોથ ઇઝ લાસ્ટ ઇવનિંગ, ફરીદા કેમ હોમ યસ્ટરડે, ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ સન્ડે, રચના ડ્રીવ રંગોલી યસ્ટરડે, વી એટ એપલ્સ ઇન ધ મોર્નિંગ, ધે વેન્ટ ટુ જામનગર યસ્ટરડે, ધ પ્યુન રેન્ક ધ બેર અને આઈ લાઇક ધેટ શર્ટ યસ્ટરડે। જ્યારે પણ યસ્ટરડે, લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ એવા પણ કોઈ શબ્દ આવે એટલે કે જે એમ દર્શાવતા હોય કે આ ભૂતકાળની વાત થઈ ગયેલી છે, ત્યારે આપણે ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। અને આપણો ત્રીજો કાળ છે જે છે સાદો ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળમાં કર્તાની સાથે સહાયકારક ક્રિયાપદ વિલનો ઉપયોગ થશે અને વિલની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવશે। ક્વેશ્ચન 5નું એક્ઝામ્પલ છે દીપિકા ખાલી જગ્યા હોમ ટુમોરો, તો દીપિકા સાથે વિલ આવશે। યાદ રાખજો બાળકો કે જ્યારે પણ ભવિષ્યકાળ લઈએ ત્યારે કરતા જોવાનો હોતો નથી, એની વાક્ય રચનામાં કરતા કોઈ પણ હોય સહાયકારક ક્રિયાપદ વિલની સાથે ક્રિયાપદનું મૂળરૂપ જોડવામાં આવે છે। પહેલી ખાલી જગ્યા છે ધ ગર્લ્સ વિલ ડ્રો અ રંગોલી ટુમોરો, એટલે વિલ શબ્દ લઈ અને કાઉન્સમાં ડ્રો છે એટલે વિલ પ્લસ ડ્રો, એ રીતે ખાલી જગ્યામાં લખવાનું થશે।
Second, Mitali will call her father tomorrow. They will go for a picnic tomorrow. Rajesh Bhai will open the shop tomorrow. Mr. Pandya will teach us a new lesson. Sagar will help us tomorrow. The girls will skip in the garden. Aman will write on the blackboard. We will go for a picnic next Sunday. સુમન એન્ડ લતા વિલ કુક ઇન ધ ઇવનિંગ. એટલે કે જ્યારે પણ જે પણ ક્રિયા ટુમોરો એટલે કે આવતીકાલે, નેક્સ્ટ એટલે કે પછી એવા શબ્દ આવતા હોય તેના માટે ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ પણ ક્રિયા આવતીકાલે કરવામાં આવે એનો મતલબ એમ થાય કે એ ક્રિયા ભવિષ્યમાં થશે. નેક્સ્ટ સન્ડે એટલે કે પછીના રવિવારે, એટલે નેક્સ્ટ એટલે કે પછીનો એવો શબ્દ આવે એનો મતલબ એમ થાય કે હવે જે વાર કે દિવસ આવશે, હવે જે સમય આવશે ત્યારે કરવામાં આવે છે, જેને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. ત્રણ કાળના ફર્ક કઈ રીતે સમજાય બાળકો? તો જો પહેલા સાદો વર્તમાન કાળ હોય તો એમાં એવરીડે એટલે કે તે ક્રિયા દરરોજ થાય છે, તો એવરીડે અથવા અમુક કાર્ય કેવા હોય કે જે ટેવ વર્ષ થઈ જતા હોય, જેમ કે ગાય દૂધ આપે છે, તો એ છે એક સનાતન સત્ય વાક્ય છે કે ગાય દૂધ આપે છે. એમાં ક્યારેય પણ આપણે કાળ, દિવસ કે વાર જોવાનો રહેતો નથી, તો એને સાદો વર્તમાન કાળ કહેવામાં આવે છે. પછી લાસ્ટ અને યસ્ટરડે એવા શબ્દ આવે એટલે ભૂતકાળ થયો, તો એને ભૂતકાળ કહેવામાં આવે છે, જેની સાથે ક્રિયાપદનું ડીઈડી અથવા ભૂતકાળના જે નિયમો લાગુ પડતા હોય તેવું રૂપ લેવામાં આવે છે. અને જે વાક્ય અથવા ખાલી જગ્યામાં ટુમોરો અથવા નેક્સ્ટ એવા શબ્દ આવે એનો મતલબ એમ થાય છે કે એ ક્રિયા છે જે હવે કરવામાં આવશે, જે ભવિષ્યની વાત છે, ત્યારે તેને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. જેના ભવિષ્યકાળમાં કરતા કોઈ પણ હોય વિલની સાથે ક્રિયાપદનું મૂળરૂપ લેવામાં આવે છે. આ ત્રણે ત્રણ કાળ જે આપણે ત્રણેય કાળમાં ફેર આવે છે આપણે શીખી ગયા છીએ, એની ખાલી જગ્યા વિડીયોમાં આપેલી છે, એ તમારે જોઈ અને તમારી પાકી બુકમાં લખવાની રહેશે. થેન્ક યુ.